સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું, કોઈના બાપથી બીતા નહીં, હું અહીં બેઠો છું, થાક ધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે। તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે। જોકે આ પ્રચાર પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લે આમ ચેતવણી આપતો વિડીયો વાયરલ થયો છે। તેઓ વિડીયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા અમરેલી જિલ્લાની બેઠકો કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધી હતી, ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। આ વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે। તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, બાકી બધું મારા પર છોડી દો હીરા સોલંકી। આ વિડીયોમાં હીરા સોલંકી ધમકી આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। વિડીયોમાં હીરા સોલંકી કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે, આ થાક ધમકી દેવાવાળા અહીં જે નીકળ્યા છે તે બધાના હું ડબ્બાગુલ કરી નાખવાનો છું, જે લોકો માહોલ ડહોળવા નીકળ્યા છે તેનું ધ્યાન રાખજો, તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, બાકી બધું મારા પર છોડી દો, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છીએ, માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો, ચૂંટણી પૂરી થશે પછી એ છે અને હું છું। એક વાત આપણે ધ્યાન ઉપર મૂકવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓને, કોઈના બાપથી બીતા નહીં હોય અહીંયા હીરાલાલ સાહેબ, આજ આ ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધા એના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું। બધા સમજી ગયા છે, એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી। ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ હારામતે આપણે જીતીએ છીએ, બરોબર। માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો, એ પછી ઇલેક્શન પછી હું છું ને ઈ છે, આ સ્પષ્ટ વાત ત્યાં વાયરલ કરજો પાછા।